मारी नाराजगीनी चिंता बीजा लोकोने वधारे छे तो कांग्रेसना बन्ने उम्मेदवारों पासे पूरता मत होवानुं हार्दिक पटेले आप्युं निवेदन। हुं नवी इनिंग रमवा जई रह्यो छुं, मारी सर्वोच्च प्राथमिकता लोकोनुं कल्याण रहेशे। राजीनामा बाद प्रथम वखत मोरबीना पूर्व कोंगी एमएलए ब्रिजेश मिर्जाए आप्युं निवेदन। भाजप लोभ लालच आपी अमारा एमएलए ने तोड़े छे, राज्यसभा चूंटणी मुद्दे कांग्रेस नेता सीजे चावड़ाना भाजप पर शाब्दिक प्रहार। अमदावाद शारदाबेन होस्पिटल की घोर बेदरकारी किस्सो, तावना दर्दी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव होवा छता पॉजिटिव गणी दर्दियों साथे तपन होस्पिटल मोकलायो, बाद में भूल स्वीकार। महेसाणा में कोरोना नवा चार केस तो भावनगर में बे, नवसारी में वधु एक दर्दी ने कोरोना। समग्र देश में कोरोना केसनो आंक 2,36,000 ने पार, तो विश्व में कुल 67.59 लाख दर्दी संक्रमित, 3.95 लाख लोग अत्यार सुधी मृत्यु पाम्या। नमस्कार, स्वागत छे आपनु मंतव्य मध्याहनमां अने आपनी साथे हुं छुं सोनल पटेल। शुरू करी विस्तृतमां समाचार, ते पहेला आ अगत्यना समाचार पर नजर करिए। राज्यसभानी चूंटणी अने आडे हवे गणतरीना ज दिवसो बाकी छे, त्यारे पूर्व एमएलए ब्रिजेश मिर्जानो पड़कार, जनताना प्रश्नो न उकेलाता होवाने कारणे तेमणे राजीनामुं आप्युं छे। थोड़ी ज वार पहेला तेमणे प्रेस कोन्फरन्स करी अने तेमणे निवेदन आप्युं छे, मे कोईना रूपिया लीधा नथी अने लीधा होय तो बताओ, मे कोई भ્રષ્ટાચાર નથી કર્યો અને ભ્રષ્ટાચાર કર્યો હોય તો બતાવો। આ નિવેદન પડકાર ફેંકવામાં આવી રહ્યો છે તેમના દ્વારા, પ્રજા વચ્ચે રહીને પ્રજા માટે તેઓ જીવે છે તેવું તેમણે જણાવ્યું છે। આપણે જણાવી દઈએ, રાજ્યસભાની ચૂંટણી હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તોડજોડની નીતિ અપનાવવામાં આવી। ગઈકાલે બ્રિજેશ મિર્જા કે જેઓએ રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેમણે પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન આપ્યું છે। તેમના પર જે આરોપો લગાવવામાં આવ્યા હતા તે આરોપોનો તેમણે પડકારમાં આપ્યો છે। પ્રજા વચ્ચે રહીને તેઓ પ્રજા માટે જીવે છે અને પ્રજા માટે કામ કરે છે તેવું તેમનું કહેવું છે, તો તેમણે કોઈ રૂપિયા લીધા નથી અને જો લીધા હોય તો સાબિત કરી બતાવે, આ નિવેદન બ્રિજેશ મિર્જાએ આપ્યું છે। તેઓ મોરબીના ચોક વચ્ચે ફાંસી ખાવા પણ તૈયાર છે, જો તેમણે આ પડકાર જે ફેંક્યો છે તેમાંથી કોઈ સાબિત થાય તો તેઓ ફાંસી ખાવા પણ તૈયાર છે। 19મી તારીખે રાજ્યસભાની ચૂંટણી, 4 બેઠકો માટે ચૂંટણી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી અને કોંગ્રેસ માટે કપરો સમય છે, કારણ કે એક બાદ એક ધારાસભ્ય રાજીનામું ધરી રહ્યા છે। ગઈકાલે એમએલએ બ્રિજેશ મિર્જાએ રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી, તે પહેલા પણ બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું। કપરાડાના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું ને કરજણના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું। કોરોના પહેલા 5 ધારાસભ્યએ રાજીનામું આપ્યું, ટોટલ 8 ધારાસભ્યો કે જેઓએ કોંગ્રેસમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। અને ગઈકાલે બ્રિજેશ મિર્જા કે જેઓએ રાજીનામું આપ્યું મોરબીના ધારાસભ્ય, અને તેને લઈને આજે તેમણે નિવેદન આપ્યું। રાજ્યસભાની ચૂંટણી પહેલા એક બાદ એક ધારાસભ્ય રાજીનામું આપ્યા છે કોંગ્રેસમાંથી, ત્યારે મારી સાથે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મિર્જા છે। બ્રિજેશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ પર। સૌથી પહેલા તો બ્રિજેશભાઈ, રાજીનામું કેમ આપી દીધું? નારાજીનામું અને રાજીનામું એકબીજાના પૂરક છે। હું આજે ભૂતપૂર્વ ધારાસભ્ય તરીકે મોરબીના, મારી મોરબીની પ્રજા જે ઈચ્છી રહી છે એને અનુરૂપ આ કદમ ઉઠાવીને મેં મોરબીની પ્રજાને આ રીતે એક એમની લાગણીને મેં બિરદાવી છે। તો મોરબીની પ્રજાએ આ કયું રાજીનામું આપવા માટે, કે પછી બ્રિજેશભાઈ મનથી જેવું વિચારી લીધું હતું કે બસ હવે કોંગ્રેસમાં વધારે નથી રહેવું? નહીં નહીં નહીં, એવું નથી। અમે કોઈ સ્વતંત્ર નિર્ણય કરી શકીએ નહીં, અમે પ્રજા સાથે જોડાયેલા એક જમીની તાકાત ધરાવતા આગેવાનો છીએ અને પ્રજા અમારી હાઈકમાન્ડ હોય છે અને પ્રજા અમને જે ઈશારો કરતી હોય છે એ મુજબ અમે ચાલનારા લોકો છીએ। શું દુઃખ થયું તો કોંગ્રેસમાંથી એકદમ અચાનકથી? કોઈ થયું નથી, ક્યાંય કોઈ અસંતોષ નથી, પણ જે ફોરમ થકી લોકોની સારી રીતે કામ કરવાની, જે પ્રશ્નો ઉકેલવાની જે તમન્ના પ્રજાની હતી એને અનુસરીને હું આગળ વધી રહ્યો છું। વધારે પૈસા આપીને ધારાસભ્યો ખરીદવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા? બ્રિજેશ મિર્જાનું જમીર અને ખમીર જગજાહેર છે, નીતિ પ્રમાણિકતા નિષ્ઠા એ મારા જાહેર જીવનનું એક જમા પાસું છે, મને કોઈ આંગળી ચીંધી ન શકે, ચાહે જે પક્ષમાં હોય પક્ષનો હોય કે વિપક્ષનો પણ હોય।
પણ બ્રિજેશભાઈ તમે તો આખરે છોડી દીધું છે તો પછી કેમ એકદમથી અચાનક આ નિર્ણય કરવામાં આવ્યો તમારા દ્વારા? અચાનકથી આ નિર્ણય કેમ લીધો? કોઈ પણ નિર્ણયનો એક અવસર હોય છે અને અવસરે નિર્ણય લઈએ એ અનુરૂપ બનતો. બીજેપીમાં જશો? મારો હાઈકમાન્ડને પ્રજા તો એક્સક્લુઝિવ વાતચીત કરી મારી સહયોગી જિજ્ઞાએ બ્રિજેશ મેરજા સાથે અને તેમણે જણાવ્યું છે કે તેઓને ભાજપ સાથે કોઈ પણ જાતનો સંપર્ક નથી પરંતુ એક સારા સમયે તેમણે આ ડિસિઝન લીધું હોવાનું તેમણે જણાવ્યું છે. આ પહેલા તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે મેં કોઈ રૂપિયા લીધા નથી, જો રૂપિયા લીધા હોય તો સાબિત કરી બતાવો. તેઓ મોરબીમાં ચોક વચ્ચે ફાંસી ખાવા માટે પણ તૈયાર છે. આ પડકાર ફેંક્યો છે જે તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ભાજપના કોઈ નેતાની સાથે તેમણે સંપર્ક નથી તેવું જણાવ્યું. તો 19મી તારીખે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી અને તે પહેલા કોંગ્રેસ દ્વારા બચાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના એમએલએને બચાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. પરેશ ધાનાણી અને અર્જુન મોઢવડિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય નીર સિટી રિસોર્ટમાં પહોંચ્યા કે ત્યાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં લલિત વસોયા અને લલિત કગથરાની પણ ઉપસ્થિતિ જોવા મળશે. બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. કોંગ્રેસ દ્વારા રિસોર્ટ પોલિટિક્સ ફરી એક વખત શરૂ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના એમએલએ કે તેઓને બચાવવામાં આવ્યા. રાજકોટથી મયુર સોની આપણી સાથે લાઈવ જોડાયા છે. જી મયુર, વધુ વિગતો. બિલકુલ, જે પ્રકારે લલિત વસોયા પ્રેસ કોન્ફરન્સ કરી, હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે કે રાજકોટ ખાતે ઇન્દ્રનીલભાઈ રાજગુરુના રિસોર્ટની અંદર 22 ધારાસભ્યો છે તે અહીંયા ઉપસ્થિત રહેવાના છે. જ્યાં સુધી પાર્ટીનો આદેશ રહેશે ત્યાં સુધી તમામે તમામ ધારાસભ્યો અહીંયા રહેશે. સાંજે તમામ ધારાસભ્યોની પરેશભાઈ ધાનાણી અને અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે એક કોર કમિટીની બેઠક મળશે અને આ બેઠકની અંદર આખી આખી રણનીતિ ઘડી લેવામાં આવી છે. મોવડી મંડળ દ્વારા એ આદેશ અપાયો છે કે પહેલો મત તમામે તમામ ધારાસભ્યોએ શક્તિસિંહ ગોહિલને આપવાનો છે, એટલે પહેલી પ્રેપરેશન એ રહેશે. આના માટેનું માર્ગદર્શન પણ તમામે તમામ ધારાસભ્યોને આપવામાં આવશે. આપ જોઈ શકો છો કે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ છે તે અહીંયા ઉપસ્થિત છે અને તેઓ પત્રકાર પરિષદ છે તે અહીંયા સંબોધવા જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો તો રાજ્યસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તે પહેલા રિસોર્ટ પોલિટિક્સ અહીંયા કોંગ્રેસના સૌ આગેવાનોનો ફોન હતો અને મને અહીંયા વ્યવસ્થા કરવાનું કીધું હતું, એટલે મેં અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા રાખી છે. કોંગ્રેસ હંમેશા મને ઘણું બધું આપ્યું છે, એટલે કમસે કમ મારી આ ફરજ બને છે એમ સમજી અને અહીંયા વ્યવસ્થા ફક્ત મેં કરી છે. બીજો કોઈ મારો રોલ કે બીજો શું કાર્યક્રમ કે બીજું શું થવાનું છે એનો કશો જ મને ખ્યાલ નથી. કોંગ્રેસમાં બધા જ સાથે સારા સંબંધો છે. એમાં શક્તિભાઈને મારી માનસિકતા થોડીક વધારે મળે છે, પણ મારે બધા જ સાથે સારા સંબંધો છે. મારે કમબેક થવાનો આમાં કોઈ વાત જ નથી. શક્તિભાઈની ચૂંટણી છે એટલે નહીં, પણ કોંગ્રેસને જ્યારે પણ મારી કોઈ ઉપયોગિતા હશે તેથી હું કોંગ્રેસ માટે, મને આજે ઓળખે છે એ બધા કોંગ્રેસ પાર્ટીને લઈને ઓળખે છે, એટલે હું કોંગ્રેસ માટે હંમેશા અવેલેબલ છું. મારું જે કાંઈ છે એ પણ અવેલેબલ છે. પણ હું માનું છું કે કમસે કમ યાર આ સાવકારના ઘરમાં એ લોકો કંઈ બીજું નહીં કરે. ચોરે અમુક ઘર મૂકી દેતા હોય છે, એમ મારું ઘર એ લોકોએ બાકાત રાખવું ફરજિયાત છે. આવતા દિવસોમાં ફરી એકવાર સક્રિય રીતે કોંગ્રેસમાં જોડાય એને
મેં એક નક્કી કર્યું છે કે કાંઈ નક્કી ન કરવું અને ભવિષ્યમાં શું આવશે લોકસેવા મારા નસીબમાં લખી હશે તો સંજોગ ઊભા થશે તો એ સંજોગ પણ સ્વીકૃત છે અને નતર તમે અત્યારે મને જેમ આ લોકડાઉન પછી હળવા મૂડમાં જોઈ રહ્યા છો એવી રીતના આખી જિંદગી વિતાવવાની પણ મને આનંદ આવશે મને આઈનો આઈના ચાર્જમાં અર્જુનભાઈ અને પરેશભાઈ છે એ બંનેનો ફોન મને હતો અને આ વ્યવસ્થા ગોઠવી છે મને કઈ ખબર નથી, ખરેખર ખબર નથી. હું છું ને આજ મેં બનાવી દે. હા, એ અનોખો જ હોય ને. હા, ના, બે ઘરેથી નથી આવી રોટલી, અમારે કોલેજ વાળા આવીને કરી ગયા. તારે હજી એનું કઈ જોતું હોય તો કહેજે, તો કાલે હવાને બોલાવો તો ત્યારે બોલાવું તને. હે, તો એકાદું તમે આવીને બનાવો, એકાદું હું બનાવો, અરે ખાય એક દિવસ. ભાઈ, મારે તો કાયમી આ કરવાનું. તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે જણાવ્યું વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અર્જુન મોઢવડિયા કે તેઓએ ફોન કરી અને આ વ્યવસ્થા કરવા માટેનું જણાવ્યું. એક સમય કોંગ્રેસ જોડેલા ઇન્દ્રનીલના રિસોર્ટમાં ફરી રાજકારણ શરૂ થયું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે. કોંગ્રેસને સૌરાષ્ટ્રના ધારાસભ્ય તૂટવાનો ડર લાગતા સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને એક સમય નારાજ થઈને રાજીનામું આપનારા ઇન્દ્રનીલ રાજ્યગુરુના રિસોર્ટમાં બોલાવવામાં આવ્યા છે. તો આજ મુદ્દે ફરીથી સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાયા છે. મયુર, રિસોર્ટમાં અત્યારે કેટલા ધારાસભ્યની ઉપસ્થિતિ જોવા મળી રહી છે? કેટલા પહોંચ્યા છે અત્યાર સુધીમાં ત્યાં? સાંજ સુધીની અંદર 22-22 ધારાસભ્ય ભીખાભાઈ જોશી સિવાયના છે, તે તમામે તમામ પહોંચી જાય તેવી શક્યતાઓ છે. અત્યારે જ વિક્રમભાઈ માડમ અને બીજા જે ધારાસભ્યો છે તે આવી પહોંચ્યા છે. 22 ધારાસભ્યો છે તેનું લિસ્ટ અત્યારે અહીંયા આવી પહોંચ્યું છે. ગઈકાલે 6 ધારાસભ્યો આવી ચૂક્યા હતા. આ વધારાના જે 3 ધારાસભ્યો છે તે પણ અત્યારે થોડી મિનિટો પહેલાં અહીંયા આવી ચૂક્યા છે. આ સિવાયના જે ધારાસભ્યો છે તે બપોરના 2 વાગ્યા સુધીની અંદર આવી જાય તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. અજી મયુર, આભાર તમામ જાણકારી આપવા માટે. તો રાજ્યસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. 4 બેઠકો માટે ચૂંટણી અને કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ ફરી એક વખત શરૂ થયું છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યના તૂટવાના ડરને કારણે રિસોર્ટમાં બોલાવવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. 19 તારીખે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી અને રિસોર્ટ પોલિટિક્સ શરૂ. મધ્ય ગુજરાતના ધારાસભ્યો ઉમેટાના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો પર આઈબીની વોચ. ગઈકાલ રાતથી આઈબીના જવાનો નજર રાખી રહ્યા છે ધારાસભ્યો પર. આઈબી અને પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં ત્યાં હાજર છે. રિસોર્ટની બહાર સિવિલ ડ્રેસમાં હાજર છે. ધારાસભ્યોને મળવા આવનાર પર નજર રાખવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના ધારાસભ્ય ઉમેટાના રિસોર્ટમાં છે. રિસોર્ટ પોલિટિક્સ ફરી એક વખત શરૂ થયું છે કોંગ્રેસમાં. રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો પર આઈબી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આઈબી નજર રાખી રહ્યા છે. ગઈકાલ રાતથી જવાનો નજર રાખી રહ્યા છે. કોણ મળવા આવે છે અને કોણ જાય છે. સિવિલ ડ્રેસમાં છે આ અધિકારીઓ. તો રાજ્યસભાની ચૂંટણી હવે 19 તારીખે 4 બેઠકો માટે અને ધારાસભ્ય ગુમાવવા ન પડે તે માટે કોંગ્રેસ દ્વારા રિસોર્ટ પોલિટિક્સ ફરી એક વખત શરૂ કરવામાં આવ્યું છે.
मध्य गुजरात ना जे धारासभ्य छे तेमने रिसोर्ट खसेडवामां आव्या छे, तो तेमना धारासभ्य पर आईबी नजर राखी रह्युं छे। अमित ठाकुर आपणी साथे लाइव जोडाया छे। जी अमित, वधु अपडेट शुं छे आपनी पासे? सोनल, जेटला पण धारासभ्યો ઉમેટા ખાતેના આણંદના રિસોર્ટમાં છે ત્યાં હવે આઈબી તેના પર નજર રાખી રહ્યું છે, કારણ કે ગઈકાલ રાતથી જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની મૂવમેન્ટ શરૂ થઈ છે ત્યારથી જ પોલીસ અને આઈબી બંને એલર્ટ થઈ ગયા છે, અને જે પણ પોલિટિકલ એક્ટિવિટી ચાલી રહી છે, જે પણ રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે તેના પર હંમેશની જેમ પોલીસ અને આઈબીની નજર છે। જે રિસોર્ટ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોને અહીંયા રાખવામાં આવ્યા છે, એરિયાસ રિવર્સ સાઈડ રિસોર્ટ જે ઉમેટા ખાતે આવેલું છે, ત્યાં ધારાસભ્યો અંદર તો છે જ, પરંતુ તેની સાથે સાથે રિસોર્ટની અંદરના ભાગમાં આઈબીના બે જવાનો છે, આ ઉપરાંત પોલીસના પણ બે જવાનો છે, આણંદ પોલીસના છે આ બંને જવાનો, અને એટલે આ તમામ જે ચાર જવાનો છે સિવિલ ડ્રેસમાં અહીંયા ઉપસ્થિત છે, અને તે તમામ જે ગતિવિધિઓ ચાલી રહી છે રાજકીય ગતિવિધિઓ, ધારાસભ્યોને જે પણ લોકો મળવા આવી રહ્યા છે, જે પણ ગાડીમાં આવી રહ્યા છે તેમાં કોણ છે એ તમામ પર આઈબી નજર રાખી રહ્યું છે, એટલે આઈબીએ પોતાના જવાનો અહીંયા તૈનાત કર્યા છે, પોલીસના પણ જવાનો તૈનાત છે, સુરક્ષાના ભાગરૂપે જો કે પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ આઈબી જ્યારે કોઈ પણ જગ્યાએ તૈનાત કરવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિકપણે એ મામલો ખૂબ ગંભીર થઈ જાય છે, અને હવે જ્યારે ઉમેટા ખાતેના રિસોર્ટ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ અહીંયા જ્યારે આવવાનું શરૂ થઈ ગયા છે, જે પણ પોલિટિકલ એક્ટિવિટી ગતિવિધિઓ અંદર ચાલી રહી છે, મીટિંગો હોય કે કોઈ મળવા આવનાર વ્યક્તિ હોય, તે તમામ પર આઈબી નજર રાખી રહ્યું છે, એટલે ભૂતકાળમાં આક્ષેપો થયા હતા કે આઈબી અને પોલીસ દ્વારા જે પણ કોંગ્રેસના નેતાઓ પર નજર રાખવામાં આવે છે, તેવા આક્ષેપો થયા હતા કે તે ભારતીય જનતા પાર્ટી કે તેમની સરકાર માટે કામ કરે છે, એવામાં હવે અહીંયા આઈબી અને પોલીસની ઉપસ્થિતિ ખૂબ મહત્વની બની જાય છે, અને તેને લઈને અનેક તરહની ચર્ચાઓ પણ શરૂ થઈ છે। આ રિસોર્ટ એટલે મોટી મોટી જગ્યામાં ફેલાયેલો છે, ત્યાં ખાનગી બંગલોસ પણ આવેલા છે, પરંતુ ત્યાં આઈબી અને પોલીસની તૈનાતી ઘણા બધા સવાલો ઉભા કરે છે, કારણ કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે, કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા રાખવામાં આવ્યા છે, અને કોંગ્રેસને ડર છે કે તેમના ધારાસભ્યો અન્ય ધારાસભ્યોની જેમ રાજીનામા ન આપે, પાર્ટી ન છોડે, તે માટે કોંગ્રેસ અંદર અંદર કવાયત કરી રહ્યું છે કે અન્ય ધારાસભ્યો કોંગ્રેસના છોડીને ન જાય, ને એટલા માટે જ મધ્ય ગુજરાતના જેટલા ધારાસભ્યો છે 12-15 જેટલા એ તમામ ધારાસભ્યોને અહીંયા રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, પરંતુ આ તમામ વચ્ચે અગત્યની બાબત એ છે કે આઈબી અને પોલીસની પણ અહીંયા તૈનાતી છે, સ્વાભાવિકપણે આઈબીનું કામ જે હોય છે તમામ જે પોલિટિકલ મુવમેન્ટ હોય ગતિવિધિ હોય તેના પર નજર રાખવું છે, એટલે અહીંયા જેટલી પણ ગાડીઓ આવી રહી છે, જે પણ નેતાઓ મળવા માટે ધારાસભ્યોને આવી રહ્યા છે તેના પર આઈબી નજર રાખી રહ્યું છે, એટલે આ ઇનપુટ આઈબી દ્વારા જે પણ અહીંની જ ગતિવિધિઓ છે તેના ઉપર પહોંચાડવામાં પણ આવી શકે છે, કારણ કે જ્યારે તેમને તૈનાત કરવામાં અહીંયા આવ્યા હોય ત્યારે તેમનું કામ જ એ હોય છે કે અહીંયા ગતિવિધિઓ પર નજર રાખવી, કયો રાજકારણી અહીંયા આવી રહ્યો છે, કયો હોદ્દેદાર ધારાસભ્યોને મળવા માટે આવી રહ્યો છે, એટલે કોંગ્રેસના ધારાસભ્યોને એક કરવા માટે, સુરક્ષિત રાખવા માટે જે રિસોર્ટમાં તેમને રાખવામાં આવ્યા છે ત્યાં હવે આઈબી પણ વોચ રાખી રહ્યું છે, પોલીસ જવાનો પણ અહીંયા તૈનાત છે, અને તમામ ગતિવિધિઓ પર આઈબી અને પોલીસની નજર છે। જી અમિત, મધ્ય ગુજરાતના કેટલા ધારાસભ્ય આશરે આ રિસોર્ટમાં છે અને કયા કયા? તો ધારાસભ્યોને મળવા આવનાર પર આઈબી નજર રાખી રહ્યું છે, કોંગ્રેસમાં રિસોર્ટ પોલિટિક્સ ફરી એક વખત શરૂ થયું। મધ્ય ગુજરાતના ધારાસભ્ય ઉમેટાના રિસોર્ટમાં છે અને રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય પર આઈબી વોચ રાખી રહ્યું છે। ગઈકાલ રાતથી આઈબીના જવાનો આ ધારાસભ્ય પર નજર રાખી રહ્યા છે કે તેમને કોણ મળવા આવે છે, સિવિલ ડ્રેસમાં છે આઈબી અને પોલીસના જવાનો, આણંદ પોલીસના જવાનો પણ છે સિવિલ ડ્રેસમાં, ધારાસભ્યને મળવા અને મળવા આવનાર તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે, આઈબી નજર રાખી રહ્યું છે। તો રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી, અને કોંગ્રેસને ડર છે કે તેમના ધારાસભ્ય હજુ પણ રાજીનામું આપી શકે છે અને તેના જ કારણે રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે। ગઈકાલ રાતથી આઈબીના જવાનો ધારાસભ્ય પર નજર રાખી રહ્યા છે। મધ્ય ગુજરાતના આ ધારાસભ્ય કે જેઓ રિસોર્ટમાં છે, રાજ્યસભાનું રણ આણંદ ફાર્મ હાઉસમાં કોણ કોણ છે? અમિત ચાવડા આંકલાવના છે ધારાસભ્ય, રાજુ પરમાર કે જેઓ બોરસદના એમએલએ છે, કયા કયા એમએલએ આ રિસોર્ટમાં છે
પૂનમ પરમાર કે જેઓ સોજિત્રાના ધારાસભ્ય છે, નિરંજન પટેલ પેટલાદના એમએલએ અને અમિત ચાવડા આંકલાવના એમએલએ છે. આ ધારાસભ્ય આણંદના ફાર્મ હાઉસમાં છે, જો કે તેના પર આઈબી વોચ રાખી રહ્યું છે. તેમને કોણ મળવા આવે છે, તેઓની સાથે કેટલી વાતચીત કરે છે, તેના પર આઈબી નજર રાખી રહ્યા છે. કાંતિ પરમાર કે જેઓ આણંદના એમએલએ છે, નિરંજન પટેલ પેટલાદના એમએલએ, આ ધારાસભ્યો આણંદના ફાર્મ હાઉસમાં છે. કોંગ્રેસ દ્વારા રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરવામાં આવ્યું છે. અમિત ચાવડા આંકલાવના એમએલએ કે ધારાસભ્યોને એક સ્થળે એકઠા કરવામાં આવ્યા છે. રાજુ પરમાર બોરસદના એમએલએ છે. રાજ્યસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે હજુ પણ કેટલાક ધારાસભ્ય રાજીનામું ન ધરે તે માટે આ રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરવામાં આવ્યું છે. પરમ દિવસે બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું, કરજણના ધારાસભ્ય અને ત્યારબાદ ગઈકાલે મોરબીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું અને તેને લઈને રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે. કોંગ્રેસને ડર છે કે તેમના ધારાસભ્ય રાજીનામું ન આપે, તે માટે આ મહત્વનો નિર્ણય. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના નેતાઓને બચાવવાની કવાયત તેજ કરી છે. ધારાસભ્યો પક્ષ પલટો ન કરે તે માટે કોંગ્રેસે ફરી રિસોર્ટનો સહારો લીધો. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટના નીલ સિટી રિસોર્ટમાં રાખવામાં આવ્યા, જેમની જવાબદારી પરેશ ધાનાણી અને અર્જુન મોઢવડિયાને સોંપવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને સિદ્ધાર્થ પટેલની દેખરેખ હેઠળ કોટેશ્વર નજીક વિલ્ડ વાઇન્સ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, તો મધ્ય ઝોનના ધારાસભ્યોને એરિસ રિવર સાઇડ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. રિસોર્ટમાં કોંગ્રેસની રણનીતિ. રાજ્યસભા ચૂંટણી મુદ્દે ભાજપ કોંગ્રેસમાં રાજકીય રમખાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ નેતા સીજે ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા. ચાવડાએ પ્રહાર કરતા કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જ જીત થશે. ફળદુ સાહેબનો મત ખોટો પડ્યો. હવે આપ ગણ સમજો કે ભારતીય જનતા પક્ષના રાજ્યના પ્રમુખ રહ્યા હોય, કેબિનેટ કક્ષાના મંત્રી હોય અને મત ખોટો પડે. જે 10 દિવસથી શિબિર લેતા હતા, કઈ રીતે મત આપવો એ સમજાવતા હતા અને મત ખોટો પડ્યો, એનો મતલબ શું છે કે એમનામાં એકબીજાને પાઠ બનાવવાની ઘણી બધી હોડ લાગેલી છે. રાજકક્ષાના મંત્રીઓને કેબિનેટ મંત્રીઓ બનવું છે, કેબિનેટ મંત્રીઓને ડેપ્યુટી સીએમ બનવું છે અને ડેપ્યુટી સીએમને સીએમ બનવું છે, ઘણી હોડ લાગેલી છે. ધાનેરા દાંતીવાડામાં નર્મદા કેનાલ આવી નથી અને બંને તાલુકામાં પાણીના તળ ઊંડા જતા હાલ ખેતી અને પશુપાલન કરવા માટે ખતરાની ઘંટડી વાગી રહી છે. બંને તાલુકા પશુપાલન અને ખેતી ક્ષેત્રે અગ્ર હરોળમાં છે, ત્યારે ખેડૂતોએ સોશિયલ મીડિયા અને બેનર લગાવીને એક આંદોલનનો રણકાર કરી દીધો છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સત્વરે આ વિસ્તારને નર્મદા કમાન્ડમાં સમાવીને કેનાલ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. અને આ મુદ્દે ધાનેરા દાંતીવાડાના અનેક રાજકીય નેતાઓએ પણ ખેડૂતની સાથે રહેવાનો દાવો કર્યો. બે ડેમ બન્યા છે, ખેડૂતોની જમીન ગઈ છે, છતાં બંને ડેમોનું પાણી આ વિસ્તારના ખેડૂતોને ન મળતા પાટણ જિલ્લા અને મહેસાણા જિલ્લાને મળે છે, તો આ નેતાગીરીને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. છેક 1992 થી લઈ અને આ શરૂઆત થઈ છે, આ લડાઈ લડવાની વાત થઈ છે. ચીમનભાઈની સરકાર વખતે પણ મેં એમ કહ્યું હતું કે બનાસકાંઠાની પરિસ્થિતિ ગંભીર થઈ રહી છે, દિવસે દિવસે બનાસકાંઠામાં ભૂતળના તળ ઊંડા જાય, પાણીના તળ ઊંડા જાય છે અને ભૂતળમાં પાણી નથી, તો સરકાર આ બાબતે કંઈક વિચારે, પણ આ સરકાર કશું વિચારતી નથી. માત્ર ચૂંટણી સમય મોટી મોટી વાતો અને મોટા મોટા વચનો આપીને મત લઈને ખુરશી ટકાવી રાખવા સિવાય આ સરકાર કશું કરતી નથી. વાત કરીએ અન્ય સમાચારની, તો વાતાવરણમાં થઈ રહેલા પલટાને કારણે કચ્છમાં કેરી અને શેરડીના પાકને નુકસાન પહોંચ્યું છે. વરસાદ પડી ગયા બાદ કેરીના પાકમાં સીધો 10 થી 15 રૂપિયાનો ઘટાડો આવી ગયો છે, ત્યારે લોકડાઉનને કારણે શેરડીના નાના વેપારીઓના સંચાર બંધ થતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મંતવ્ય ન્યૂઝની ટીમે ભુજ તાલુકાના ગડાવાડી વિસ્તારમાં આવેલી વાડીઓમાં જઈ પાકમાં નુકસાની સંદર્ભે ખેડૂતોના પ્રતિભાવ જાણ્યા હતા.
વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠક કરી રહ્યા છે ધાર્મિક સ્થળોના વડાઓ સાથે. મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠક કરી રહ્યા છે, વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક યોજાઈ છે. વીસીના મારફતે બેઠક યોજાઈ, વિવિધ ધાર્મિક સ્થળો 8 જૂનથી ખુલવાના છે ત્યારે તેને જ ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાઈડલાઈનનો અમલ કરાવવાના સૂચનો આપવામાં આવ્યા છે. પ્રસિદ્ધ મંદિરોના વડાઓ સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 8 જૂનથી ધાર્મિક સ્થળો, હોટલ, મોલ્સ ધમધમશે ત્યારે જે નિયમો છે, માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવી છે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું છે. મંદિરોમાં પ્રસાદ નહીં આપવામાં આવે, ઘંટી પણ નહીં વગાડી શકાય. ફોનલાઈન પર સોનલ અનટકર જોડાયા છે. સોનલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠક કરી રહ્યા છે ધાર્મિક સ્થળોના વડાઓ સાથે. જી, આ ધાર્મિક સ્થળોના વડાઓ સાથે બેઠક ખાસ આજે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહી છે અને જે નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ સોમવારથી લગભગ જે છે ધાર્મિક સ્થળો તે ખોલી નાખવાની વાત કરવામાં આવી છે. ખાસ કરીને જે ધાર્મિક સ્થળોના વડાઓ સાથેની આજની જે બેઠક યોજવામાં આવી છે તેમાં મુખ્યત્વે જે નિર્ણયો લેવાના છે તે સંદર્ભે જે ચર્ચા થશે તેમાં જો વાત કરીએ તો જે ધાર્મિક સ્થળો પરની અત્યારની જે પાબંદી જે છે બંધ કરવામાં આવ્યા છે તેના સંદર્ભે ખાસ કરીને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. કેમ કે દેરાસર સહિતના જે ધર્મ સ્થાનકો છે, જે આસ્થાના કેન્દ્રો છે, તેને કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન્સ છે તેના નિયમોને આધીન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે જે મહત્વપૂર્ણ નિર્ણય છે તે ચર્ચા વિચારણા જે છે તે આ બેઠકમાં હાથ ધરવામાં આવી છે. જી જી, આ બેઠકમાં જે મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે કે 8 તારીખથી જે ધાર્મિક સ્થળો ખુલવાના છે તો જે નીતિ નિયમોની પણ ચર્ચા થશે. નીતિ નિયમોની જો વાત કરીએ તો સૌથી મહત્વની બાબત છે કે મંદિરોમાં મંદિરો અને રેસ્ટોરન્ટ અને મોલ જે છે તે ખાસ કરીને એટલા માટે બંધ રાખવામાં આવ્યા છે કેમ કે જે રીતે અત્યારે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને અટકાવવા માટે થઈને આ જે બંધ રાખવામાં આવ્યા છે જે ધાર્મિક સ્થાનો તે છે અને કેટલાક જે ધાર્મિક સંસ્થાનો છે તેમના તરફથી સામેથી એવી જાહેરાત કરવામાં આવી છે કે અત્યારે જે સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને અટકાવવા માટે થઈને તેમના તરફથી 30 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. પણ આજની જે બેઠક છે તેમાં મુખ્યત્વે જે વાત કરવામાં આવે તો જે ઘંટ વગાડવાની જે બાબત છે તે પણ નહીં વગાડી શકાય, સાથે સાથે ભગવાનને અડી પણ નહીં શકાય અથવા તો જે ધાર્મિક પુસ્તકો છે તેને પણ ટચ નહીં કરી શકાય અને સાથે સાથે જ જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તે પ્રકારની જે ચર્ચા વિચારણા છે તે આ બેઠકમાં હાથ ધરવામાં આવશે. જી સોનલ, આભાર તમામ જાણકારી આપવા માટે. તો બેઠક ચાલી રહી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ધાર્મિક સ્થળોના વડાઓ સાથે બેઠક કરી રહ્યા છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેમાં જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તેના વિશે સમજાવી રહ્યા છે. તો વડોદરાથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. વડોદરાના પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડીયો બનાવવાના મામલે વધુ અપડેટ્સ મળી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડીયોના મામલે આ અપડેટ્સ મળ્યા છે. ટિકટોક વિડીયો બનાવનાર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આરિફ શેખ અને સલમાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. સયાજીગંજ પોલીસ મથકમાં ટિકટોકનો વિડીયો બનાવ્યો હતો તેમણે અને તે વાયરલ થયો હતો. પોલીસને ચકમો આપી સ્લેટ પકડતો વિડીયો બનાવ્યો હતો, જો કે બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડીયો બનાવવાના મામલે જે ટિકટોક વિડીયો બનાવ્યો હતો તે બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી આરિફ શેખ અને સલમાન પઠાણ કે આ બંને પોલીસને ચકમો આપી સ્લેટ પકડી અને ટિકટોકનો વિડીયો બનાવ્યો હતો, જો કે પોલીસની સફળતા મળી છે આ બંને આરોપીઓને પકડવામાં. બંને આરોપીઓ હવે પકડાઈ ચૂક્યા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન કે ત્યાં આ ટિકટોક વિડીયો બનાવવામાં આવ્યો હતો. ફોન લાઈન પર અમિત ઠાકોર જોડાયા છે. અમિત, ટિકટોક વિડીયો બનાવ્યો હતો પોલીસ સ્ટેશનમાં અને તેને લઈને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સોનલ, આરિફ નામનો આરોપી છે જેને પોલીસ સ્ટેશનમાં વિડીયો ટિકટોક વિડીયો બનાવવાનું ભારે પડ્યું છે. થોડા દિવસ પહેલા તેની પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસની જે પ્રક્રિયા હોય છે તે મુજબ સ્લેટ પકડાવીને તેનો ફોટો પાડવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેનો જે સાથી છે સલમાન, તેના દ્વારા આખો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો મોબાઈલમાં, જેમાં મહિલા પોલીસ કર્મી પણ છે અને તે આરોપી પણ છે. આખો જે વિડીયો મોબાઈલમાં બનાવ્યો હતો એ વડોદરાના સયાજીગંજ પોલીસ મથકનો હતો અને મોબાઈલમાં વિડીયો બનાવ્યા બાદ તેનો વિડીયો ટિકટોક વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયો ખૂબ વાયરલ થયો અને તેને પગલે વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી. સયાજીગંજ પોલીસે તાત્કાલિક આરિફ અને સલમાન આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને
આગળની કાર્યવાહી તેમના વિરુદ્ધ ગુનો નોંધીને કરવામાં આવી રહી છે. જી અમિત, તમામ વિગતો આપવા માટે આપનો આભાર. તો ટિકટોક વિડીયો બનાવનાર બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં, કે જ્યાં આ બંને આરોપીએ પોલીસને ચકમો આપી સ્લેટ પકડી અને વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો આપની ચેનલ મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.